भरूच જિલ્લાના દહેજ વિસ્તારમાં સ્થિત વેલ્સપન ક્રોપ લિમિટેડ બંધ થવાના આરે છે ત્યારે ગુજરાત કામદાર યુનિયન દ્વારા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। भरूच જિલ્લાની દહેજ વિસ્તારમાં સ્થિત વેલ્સપન ક્રોપ લિમિટેડ બંધ થવાના આરે છે ત્યારે ગુજરાત કામદાર યુનિયન દ્વારા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વેલ્સપન ક્રોપ લિમિટેડ નફો કરતી કંપની છે। એપ્રિલ માસમાં કંપનીએ ખોટા ઈરાદા સાથે કર્મચારીઓને કંપનીમાં આવવાની ના પાડી હતી। તારીખ 12/6/2021 રોજ એચઆર અર્પિત જોશી, સંદીપ ગોવર, પરિમલ રણા, એચકે જોશી એક મીટિંગ કરી હતી જેમાં કંપની બંધ થવાની નથી, કામદારોને છૂટા કરવાના નથી એવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ગણતરીના દિવસો બાદ ઘરેથી કામ કરવા જણાવ્યું હતું। જ્યારે કોરોનાનો ભય વધુ હતો ત્યારે કંપની કામ પર બોલાવતી હતી અને હવે ઘરેથી કામ કરવાનું કહે છે જેમાં કંપનીનો ઈરાદો સ્પષ્ટ નથી। 400 જેટલા કામદારોની રોજીરોટીનો પ્રશ્ન છે। કંપની બંધ કરવા મેનેજમેન્ટ પેરવી કરી રહી છે ત્યારે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે। ગુજરાત કામદાર યુનિયન પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, અમે બે યુનિયન સાથે જ છે ને અમે એસપી સાહેબને આજે આવેદનપત્ર આવ્યા છે કે જેથી અમારે વેલ્સપન કંપની અમને બર્ડ ઈરાદાથી ટ્રાન્સફર લેટર આપ્યા છે। અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છે, પછી એમએલએ સાહેબને આપવાના છે। અમારી રજૂઆત એવી છે કે જે કંપની અમારી જે કૃત્ય કરી રહી છે બહુ ખરાબ કૃત્ય કરી રહી છે। આ જે ટ્રાન્સફર લેટર આપે છે એ ખોટી રીતે આપે છે। એ લોકો હવે ગમે તે કાયદા રૂપે અમને ક્લોઝર નોટિસ બતાવે કે ભાઈ અમે કંપની બંધ કરવા માગે છે। અમારા જે પગાર છે, લોકોનો પગાર 20-25 હજાર પગાર છે, આ પગારથી અમે કંઈ અંજાર કે કામ કરવા જવા નથી ને કામ કરવા જશો અમે પગાર વધશે કેટલો? અમે તમને એક જ એ આપીએ છીએ કે અમે કોઈ જગ્યાએ જવા નથી, અમારે નોકરી જ જોઈએ છે ને તેમાં દહેજ પ્લાન મેં જો અમારો ન્યાય નહીં મળે તો અમે અત્યારે જ ગાંધીજીને માર્ગે આંદોલન કરવાના છે। નહીં છૂટકારો અમારે લેડીઝોને લાવીશું, બૈરાને લાવીશું, આજુબાજુ બધાને બોલાવીશું, નહીં કારણે પછી બીજા રસ્તા છે અમારી પાસે। દહેજોથી કામદાર સંઘ દિલીપસિંહ રાજ, જનરલ સેક્રેટરી। આજરોજ અમે ડીએસપી સાહેબને આવેદનપત્ર આપ્યા છે, અમારા વેલ્સપના જે કામદારો છે એમને ગેરકાયદેસર ટ્રાન્સફર કરવામાં આવેલા છે, એ ટ્રાન્સફર અટકાવી અને રાબેટા મુજબ ફરી અહીંયા ફરજ પર હાજર કરે એ માટે અમારી રૂગેરે આંદોલન કરી અને એની રજૂઆત અમે કરીશું। આગળ કલેક્ટર સાહેબશ્રી તથા ધારાસભ્યશ્રીને પણ અમે રજૂઆત કરવાના છે આવેદનપત્ર ટુ। વેસ્પન કંપનીના કામદારો, બંને યુનિટના કામદારો, યુનિયનોના સમગ્ર ટીમ સાથે વેસ્પનના સૌ કામદારો આજે મારી પાસે આવેલા અને વેસ્પન કંપનીના કામદારોની લાગણી, માગણી, ખરેખર એમની પોતાનું જીવન જીવવાનું જે રોજી છે આ કંપની બંધ થવાથી હું ચોક્કસ માનું છું કે મારા ભરૂચ જિલ્લાની અંદર નુકસાન કર્મચારીઓને કામદારોને થવાનું છે। હું ચોક્કસપણે એમ કહીશ કે નીતિ નિયમોથી નિયમોના અધીન જે કંઈ કામદારોના પ્રશ્નો છે એમની રોજી આજે 40-40 વર્ષથી જ્યારથી કંપનીએ આગળ વેસ્પન કંપની શરૂઆત થઈ હતી અત્યાર સુધીના કામદારોનો એમના ફિલ્ડની અંદર એક વફાદારીથી કામ કરેલું છે અને જ્યારે વફાદારીથી કામ કરેલું હોય છે ત્યારે આટલી અડધી ઉંમરની અંદર 25-20 વર્ષ 30 વર્ષના અનુભવીને પણ જો આ રીતથી અંજાર મોકલવામાં આવે, બીજી જગ્યાએ મોકલવામાં આવે, એમના જીવન ધોરણનો પગાર સ્કેલ પણ ખૂબ ઓછો હોય છે અને એવા સંજોગોની અંદર ઘર પરિવાર છોડીને પણ એક જે કંઈ નોટિસો આપવામાં આવી છે એ ખરેખર એની અંદર હું ખેદ દુઃખ વ્યક્ત કરું છું કે કામદારો સાથે મજાક કરવામાં આવેલી છે। કામદારોની કોઈ ચિંતા કરવામાં આવી નથી અને આ કામદારોને માટે મારા જિલ્લાના કામદાર, મારા વાગરા મત વિસ્તારના કામદાર જે આ વેસ્ટર્ન કંપનીમાં નોકરી કરે છે એના માટે હું ચોક્કસપણે સરકારની પાસે પણ રજૂઆત કરીશ અને રજૂઆતની અંદર પણ
ચોક્કસ એનો સારો એવો અંત આવે, સારું કામદારનું હિત અચવાય એવા ચોક્કસ પ્રયત્ન કરીશ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।